हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आपणे अत्यारे जोवाना छे मित्रों गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 12-11-68 समय रहेशे 2 कलाक, कुल गुण रहेशे 50 अने प्रथम परीक्षा 2021 पेपर छे તે તમારી સમક્ષ છે। ચાલો આપણે સોલ્યુશન જોવા પહેલાં, મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમામ પેપરના સોલ્યુશન તમને તાત્કાલિક મળી શકે, બરાબર। ચાલો આપણે જોઈ લઈએ વિભાગ એ। મિત્રો, તમને આ પેપરનું સોલ્યુશન તમને નીચે મળી જ જશે, બરાબર, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેવું। ચાલો આપણે જોઈએ સોલ્યુશન તરફ। नीचे आपेला चार जवाबों पैकी साचो विकल्प पसंद करो। चलो हवे तमे जोई सको छो इकोनॉमिक शब्द कया ग्रीक शब्द पर उतरी आव्यो छे। ओ इकोनॉमस, इकोलॉजी, फिलो के नॉमस, तो ओ इकोनॉमस। तमाम कुदरती संपत्ति एटले शू? मूड़ी श्रम संपत्ति के जमीन, तो जमीन। मांगनो नियम कोणे आप्यो? एडम स्मिथ, आल्फ्रेड मार्शल, रॉबिन्स के क्रेन्स। चलो हवे आपणे सोल्यूशन दरेक पीडीएफ लिंक में जोईए। चलो आ छे सोल्यूशन। पहला प्रश्नों जवाब आवशे ओ इकोनॉमस, बीजानो आवशे जमीन। क्या इंग्लिश बोलने से लगता है आपको डर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से। अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है। आज ही डाउटनेट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए। मीन त्रीजानो आवशे आल्फ्रेड मार्शल आवशे। शुं आवशे मित्रों? आल्फ्रेड मार्शल। ત્યાર પછી ચોથાનો, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવા સંબંધ છે? સીધો, વિરોધી, સમાન કે શૂન્ય? તો મિત્રો જવાબ આવશે સમાન સંબંધ છે, ઓકે। ચલો પાંચમો પ્રશ્ન, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? હોકી સ્ટિક, યુ, વી કે ચોરસ? તો મિત્રો આવશે યુ આકાર હોય છે। કેવો હોય છે? યુ આકાર। કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારયુક્ત હરીફાઈ કે અલ્પષ્ટક ઇજારો? તો મિત્રો જવાબ આવશે ઇજારો, ઓકે। પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ કે સેમ્યુઅલસન? તો આવશે મિત્રો માર્શલ। શું આવશે બાળકો? માર્શલ। સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો મિત્રો સ્થિર ખર્ચ રેખાનો ઢાળ તમારો એક્સ ધરી પર હોય, એક્સ ધરીને સમાંતર હોય છે। મિત્રો અમુક સવાલ એવા છે કે જે તમને હું જાતે કરવા આપીશ, એટલે મિત્રો બાકીના સવાલ હું તમને સોલ્યુશન સંપૂર્ણ બતાવીશ, ઓકે। ચાલો વિભાગ બી। વૃતાંશ આકૃતિ એટલે શું? વૃતાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ શું છે? એક વર્તુળને સમાવિષ્ટ માની લેવામાં આવે અને માહિતી વર્તુળને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે। ચાલો આગળ દસમો, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? કયા કયા? તો મિત્રો વ્યાપાર ચક્રના ચાર તબક્કા છે, તેજી, મંડી, ઓટ અને સુધારણા, બરાબર। ચલો બારમો પ્રશ્ન, અગિયારમો પ્રશ્ન, માંગનો વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? તો મિત્રો માંગનો વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગનો વિસ્તરણ સંકોચન શક્ય બને છે। માંગ એટલે શું? ચલો માંગ એટલે કોઈ ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એટલે માંગ, ઓકે। મિત્રો સીમાંત ખર્ચનો આ બધા પ્રશ્નો તમારે જાતે કરવાના છે। મેં તમને 50% સોલ્યુશન બતાવી દીધું છે, તમારે આટલા પ્રશ્નો જાતે કરવાના રહેશે, ઓકે। ચાલો આગળ વિભાગ સી। આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, જરૂરિયાત સંતોષવા હેતુથી ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। જે પ્રવૃત્તિનો હેતુ આવક, ખર્ચ કે વિનિમય કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે। અભ્યાસ, અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો નથી। એનું ઉદાહરણ, ફી લઈને ડૉક્ટર કે વકીલ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ, દાન ભેટ કે ગૃહિણી કાર્ય બિન આર્થિક પ્રવૃત્તિ છે। નાણું એ આર્થિક પ્રવૃત્તિનું પ્રેરકનું ચાલક બળ છે,
જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિને નાણામાં માપી શકાય નહીં. હેતુ: આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિનો છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ કેવો છે? આવક પ્રાપ્તિનો હોતો નથી. કારણ: આર્થિક પ્રવૃત્તિ લાગણીઓથી પ્રેરાઈને કરવામાં આવતી પ્રવૃત્તિ નથી, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ દયા, પ્રેમ, કરુણા વગેરેને થાય છે. ચાલો આગળ. અર્થશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓ વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે? જે વસ્તુ સીધી પ્રત્યક્ષ રીતે વપરાશ દ્વારા માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષે તેને અર્થશાસ્ત્ર વપરાશની વસ્તુ કહે છે. દાખલા તરીકે અનાજ, કપડાં વગેરે માનવીની પ્રત્યક્ષ જરૂરિયાત ગણાય છે. ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુ એટલે એવી વસ્તુ કે જેની કિંમતમાં ઘટાડો થવા છતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે. આવી વસ્તુઓની અન્ય વસ્તુની તુલનામાં હલકા પ્રકારની હોય છે. દાખલા તરીકે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી. જ્યારે શુદ્ધ ઘીનો ભાવ 400 રૂપિયા હોય તો વનસ્પતિ ઘીનો ભાવ 40 રૂપિયા હોય છે. આ પ્રકારની વસ્તુઓની મુખ્ય ગુણવત્તાની વસ્તુઓ તુલનામાં સસ્તી હોય છે મિત્રો, બરાબર. તો ત્યાર પછી બાકીના સવાલ સ્વપ્રયત્ન કરવાના છે. ત્યારે વિભાગ ડી 23મો પ્રશ્ન તમે જોઈ શકો છો. 23મો પ્રશ્ન, બરાબર, એનું પણ તમે સોલ્યુશન જોઈ શકો છો. અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, બરાબર. આ તમે જોઈશો, ધ્યાનથી જોતા રહેવું, બરાબર. આ સવાલ પણ તમે લખી શકો છો, આ રીતે લખી દેવાનો. ત્યાર પછી માનવ માંગના નિયમનો અપવાદો સમજાવો, કે એમાં કયા કયા છે? ચાર છે: પ્રતિષ્ઠા, મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અટી અને સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ, ગ્રાહકોની પસંદગી અથવા ગ્રાહકોની માનસિકતા. ચલો એને પણ તમે ધીમે ધીમે જોઈ લેવો અને સ્ક્રીનશોટ લેતા રહેજો, એટલે તમને પણ લખવામાં સરળતા રહે, બરાબર. મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરતા રહેજો, કારણ કે આવી રીતે હું તમને ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દઈશ, એટલે મિત્રો ચૂકતા નહીં. ચલો, ગ્રાહક માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. તો મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો, એ આકૃતિ પરથી જ તમારે અનુસૂચિ, એટલે તમારી આ ગપ્પુ મારીને લખવું હોય તો પણ લખાય, આ અનુસૂચિ આપેલી છે. એના પરથી તમારે સમજૂતી લખવી હોય તો એકદમ તમારે આકૃતિમાં જે દર્શાવી છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે, બરાબર. ત્યાર પછી આવે વિભાગ ઈ, બરાબર. એમાં આવે છે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં આવે છે ઉત્પાદનનો અર્થ, બરાબર. માનવીની જરૂરિયાત સંતોષી શકાય તે વસ્તુ કે સેવાના ઉપયોગ માટે આવે તેવું સ્વરૂપ આપવું, એટલે ઉત્પાદન, બરાબર. ચલો, હવે ઉત્પાદનનો અર્થ અને સાધનો તમે જોઈ શકો છો. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બરાબર. આ બધાના સાધન છે. મિત્રો, હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આ એક મોડલ પેપર છે, ધ્યાન રાખજો, બરાબર. ઓરિજિનલ પેપર આવતાની સાથે તમને મળી જશે. ચાલો આગળ. કુદરતી ભેટ, સ્થિર પ્રમાણ, ગતિશીલતા, અપાર વૈવિધ્ય, વળતર, મૂડી, મૂડીના લક્ષણો, માનવ સર્જિત સાધન, ગતિશીલતા, બરાબર. ચાલો આગળ જોઈએ. વિનિમય પાત્રતા, વળતરમાં આવે શ્રમ અને લક્ષણો, બરાબર. શ્રમ નાશવંત છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. શ્રમ ગતિશીલ છે. વળતર નિયોજકનો અર્થ આપો, બરાબર. આ એનો અર્થ છે. અને ત્યાર પછી આ માંગનો નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. મોસ્ટ ટાઈમ બી એકદમ, બરાબર. મિત્રો, આ હતું આપણું અર્થશાસ્ત્રનું પેપરનું સોલ્યુશન, બરાબર. તમે જોઈ શકો છો. હજુ પણ મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને તમામ પેપરના સોલ્યુશન અને સરળતાથી મળી શકે. થેન્ક યુ.